વડોદરાના મેયર કેયુ રોકડિયાના ફોટોનો ઉપયોગ કરી બેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા, જેમાં અંગ્રેજીમાં હું એક મહત્વપૂર્ણ બેઠકમાં છું જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું, તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો તેમ જણાવ્યું હતું. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો, જે બાદ બેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં માંગ્યા હતા, જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિજ્ઞેશ ગોહેલે તુરંત જ 50,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તો બીજી તરફ અન્ય હોદ્દેદારે પણ 100 રૂપિયા મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. આ અંગેની જાણ થતાં મેયરે સાયબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું, જ્યારે નાણાં મોકલનાર અધિકારીઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ બેજાબાજ વિરુદ્ધ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે પોલીસને જાણ થતાં બેજાબાજે પ્રોફાઇલ પિક્ચરમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ પાનીનો ફોટો લગાવી દીધો છે, ત્યારે વડોદરાના મેયર કેયુ રોકડિયાએ સુરતના મ્યુનિસિપલ કમિશનરને પણ ફોન કરીને તમારી સાથે પણ છેતરપિંડી ન થાય તે અંગે ધ્યાન દોર્યું હતું. કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વોટ્સઅપ એકાઉન્ટ પર મારો ફોટો મૂકીને કોર્પોરેશનના અધિકારીઓ અને બીજા લોકોને આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો કે મને પૈસાની જરૂર છે, આપ તરત મદદ કરો. ત્યારે ઘણા બધા અધિકારીઓ પાસે આ મેસેજ પહોંચ્યો હતો, એમાંથી એક અધિકારીએ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. તો જ્યારે અમારા ધ્યાને આ મામલો આવ્યો છે ત્યારે અમે એસીબી ક્રાઇમમાં અને એની સાથે સાયબર સેલમાં અમે આની ફરિયાદ પણ અધિકારીશ્રીએ નોંધાવી છે. અમે પણ પોલીસને જાણ કરી છે, આની તપાસ થાય અને આવા ફ્રોડ વ્યક્તિઓને પકડી લેવામાં આવે. આજે એનું ડીપી મારો ફોટો હટાવીને સુરતના મ્યુનિસિપલ કમિશનરનો ફોટો લાગી ગયો છે. હવે ત્યાંના પણ અમે પણ ત્યાંના મેયરને જાણ કરી છે અને અહીં પોલીસ વિભાગના આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને પણ અહીંયા જાણ કરી દીધી છે. આ વ્યક્તિ વારાફરતી લોકોના ડીપી બદલીને એ અધિકારીઓ જોડેથી પૈસા પડાવવાનું આ ષડયંત્ર એ કરી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આની ધરપકડ થાય એ દિશાની અંદર અમે પોલીસને જાણ કરી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.